નમસ્કાર મિત્રો કે હું કોઈ દિવસ બ્રશ કરતો નથી છતાં મારી દાઢમાં ક્યારેય દુખાવો થતો નથી મારી દાઢમાં સડો આવતો નથી કે દાંતમાં દુખાવો થતો નથી કે મોઢાની અંદરથી ક્યારેય દુર્ગંધ આવતી નથી જી હા મિત્રો તમને નવાઈ લાગશે કે આ ભાઈ શું ગપ્પા મારે છે પણ હું ગપ્પા નથી મારતો આ સો ટકા સાચી વાત છે અને તમે પણ જો આ આયુર્વેદિક લાઇફ સ્ટાઇલને અપનાવશો તો જિંદગી જીવશો ત્યાં સુધી જિંદગીમાં તમને ક્યારેય દાઢમાં દુખાવો નહીં થાય દાઢમાં પરું નહીં થાય કે દાઢમાં રૂટ કેનાલ કરાવી નહીં પડે કે દાઢની અંદર સળો નહીં આવે કે દાંતનો દુખાવો નહીં થાય તો સૌથી પહેલાં આપણે જોઈએ કે દાઢની અંદર સળો કેવી રીતે થાય છે અને દાઢ કેવી રીતે સળે છે અને એના કારણે દાઢમાં કેવી રીતે જીવાત ઉત્પન્ન થાય છે એટલે કે કીડા પડે છે કે જીવાત પડે છે અને એના કારણે દાઢની અંદર દુખાવો થાય છે આજકાલ તમે જુઓ તો સમગ્ર વિશ્વની અંદર લોકો સવારે ઉઠીને બ્રશ કરે છે અમુક લોકો તો બે ટાઈમ બ્રશ કરે છે સવારે અને રાત્રે સૂતી વખતે પણ બ્રશ કરે છે છતાં મેં એવા કેટલાય લોકો જોયા છે કે જેમને દાઢનો દુખાવો ઉપડે છે રૂટ કેનલ કરાવવાની પણ ફરજ પડી છે તો કેમ આવું થાય છે સારામાં સારી આપણે ટૂથપેસ્ટ વાપરીએ છીએ સારામાં સારા મોઘામાં મોંઘા આપણે બ્રશ વાપરીએ છીએ છતાં દાઢમાં દુખાવો કેમ થાય છે છતાં રૂટ કેનલ કેમ કરાવવાની ફરજ પડે છે છતાં દાઢની અંદર જીવાણુઓ કે કીડા કેમ પડે છે તો યાદ રાખો મિત્રો જ્યારે પણ આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ કે ચા પીએ કે નાસ્તો કરીએ કોઈપણ વસ્તુ આપણે મોઢાની અંદર ખાઈએ છીએ કે ફ્રૂટ ખાઈએ એના જે કણ હોય છે ઝીણા ઝીણા કણ હોય છે એ ખોરાકના એ ઝીણા ઝીણા કણ છે એ આપણા દાઢની અંદર દાંતની અંદર ભરાઈ જાય છે અને સમય આવે ત્યારે એ ધીમે 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 એની અંદર સડો ઉત્પન્ન થાય છે અને એ ખોરાકના કણો જ્યારે સળે છે ત્યારે એની અંદરથી જીવાત ઉત્પન્ન થાય છે ત્યારે આપણને વેદના થાય છે દાઢનો ભયંકર દુખાવો થાય છે અને એ વખતે આપણે દાઢ પડાવવી પડે છે અથવા દાઢની અંદર રૂટ કેનલ કરાવવાની પણ ફરજ પડે છે તો આના માટે હું તમને એક આયુર્વેદિક ઉપાય બતાવું જે છેલ્લા પાંચ વર્ષથી મેં અનુભવ કરે છે એના માટે આપણે કોઈ ઘરગથ્થુ ઉપાય કરવાનો નથી કોઈ આયુર્વેદિક ઉપાય કરવાનો નથી કોઈ દવાનો ઉપયોગ કરવાનો નથી મીઠું ઘસવાનું નથી દાંત ઉપર ફટકડીનો ઉપયોગ કરવાનો નથી કોઈ પણ પ્રકારની આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવાનો નથી કે મેડિકલ દવાનો પણ કોઈ ઉપયોગ કરવાનો નથી માત્ર ને માત્ર આયુર્વેદિક લાઈફ સ્ટાઈલનો આપણે ઉપયોગ કરવાનો છે પાંચ વર્ષ પહેલાંની વાત કરું તો હું જ્યારે આયુર્વેદિક લાઈફ સ્ટાઇલ નહોતો અપનાવતો એ વખતે મને વર્ષમાં બે કે ત્રણ વખત દાઢમાં દુખાવો પડતો હતો અને નિયમિત બ્રશ કરતો હતો છતાં મને અવારનવાર દાઢની અંદર દુખાવો પડતો હતો દાઢની અંદર સડો થતો હતો કેટલીક દાઢો તો મારી ખરાબ પણ થઈ ગઈ છે છેલ્લા પાંચ વર્ષથી જ્યારથી મેં આયુર્વેદિક લાઇફ અપનાવી છે ત્યારથી મારી એક પણ દાઢની અંદર દુખાવો ઉપડ્યો નથી કે દાઢની અંદર સડો પણ આવ્યો નથી તો કેમ તમારે પણ જિંદગીમાં જીવો ત્યાં સુધી જો તમારી દાઢમાં ક્યારે સળો ના થવા દેવો હોય દાઢની અંદર દુખાવો ના થવા દેવો હોય તો હું તમને આજ એક અદ્ભુત જબરજસ્ત ઉપાય બતાવું એનો જિંદગીમાં જીવો ત્યાં સુધી અમલ કરવાનો છે તો ક્યારેય તમને દાઢમાં દુખાવો નહીં ઉપડે એની હું તમને ગેરંટી આપું છું તો એના માટે આપણે કોઈ ઉપાય કરવાનો નથી માત્ર એક જ સાવચેતી રાખવાની છે સવારે નાસ્તો કરો તો બરાબર મોઢાની અંદર પાણી લઈ અને આમ કરી અને બરાબર મોઢું સાફ કરી દેવાનું તમે ચા નાસ્તો કર્યા પછી કે બપોરે ભોજન કર્યા પછી તરત જ તમે મોઢું સાફ કરી અને જોઈ લેજો વોશ બેસિંગની અંદર તમે જ્યારે પિચકારી મારશો આમ મોઢાથી સાફ કરીને પિચકારી મારશો ત્યારે તમને ખબર પડશે કે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એના અનેક કણ જે આપણા મોઢાની અંદર દાંતની અંદર કે દાંતની અંદર ભરાઈ જાય છે આમ બરાબર મોઢું સાફ કરી દેવાનું ચા પીવો નાસ્તો કરો શરબત પીવો આઈસ્ક્રીમ ખાઓ કોઈ પણ વસ્તુ મોઢાની અંદર નાખીએ કે તરત જ આપણે બરાબર મોઢું સાફ કરી દેવાનું બીજી કોઈ કાળજી રાખવાની નથી તો જિંદગીમાં આપણા દાંતની અંદર ક્યારેય અનાજના કણ જમા નહીં થાય અને અનાજના કણ ખોરાકના કણ જમા નહીં થાય તો એ ખોરાક સડશે નહીં અને એ ખોરાક નહીં સડે તો દાઢ પણ ક્યારેય સડશે નહીં કે દાઢની અંદર દુખાવો નહીં થાય તો એક જ વાત યાદ રાખવાની તમે સવારે ઉઠીને બ્રશ નહીં કરો તો ચાલશે પણ એની જગ્યાએ તમારે લીમડાનું દાંતણ કરવાનું લીમડાનું દાંતણ ના હોય તો બાવળનું દાંતણ કરવાનું લીમડાનું દાતણ કરીશું તો લીમડાનો જે કડવો રસ છે એ આખા મોઢાની અંદર ફરે છે એના કારણે જે કંઈ કીટાણું હોય એ લીમડાની કડવાશના લીધે દૂર થાય છે એટલે કાયમ માટે જો તમે લીમડાનું દાતણ કરવાનું રાખશો નિયમિત આપણા દાંત મજબૂત થાય છે દાંતના પેઢા મજબૂત થાય છે દાંતને કસરત થાય છે તો એક જ વાત યાદ રાખવાની કે કોઈપણ પ્રકારનું વસ્તુ આપણે મોઢાની અંદર નાખીએ ખાઈએ કે તરત જ બરાબર મોઢું સાફ કરી દેવાનું ચોખ્ખા પાણીથી બે ત્રણ વખત આમ કોગળા કરી અને મોઢું બિલકુલ એકદમ ક્લિયર સાફ કરી દેવાનું અને રાત્રે ઊંઘતી વખતે તો ખાસ સાફ કરવાનું કારણ કે રાત્રે આપણે આઠથી દસ કલાક સુધી સૂઈ જઈએ છીએ ત્યારે આપણું મોઢું બંધ હોય છે અને એ સમય દરમિયાન જો ખોરાકના કણો ભરાઈ જાય ત્યારે સવારે ઉઠીએ ત્યારે મોઢાની અંદરથી દુર્ગંધ આવે છે વાસ મારે છે તો બરાબર મોઢું સાફ કરવાનું તમે રાખશો નિયમિત તો જિંદગીમાં જીવશો ત્યાં સુધી ક્યારેય દાઢનો દુખાવો નહીં થાય કે દાઢની અંદર સડો નહીં થાય આ મેં મારો જાત અનુભવ કર્યો છે છેલ્લા પાંચ વર્ષથી હું નિયમિત આ આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરું છું એટલે મને ક્યારેય દાઢની અંદર દુખાવો થયો નથી કે દાઢની અંદર સળો પણ થયો નથી તો તમે પણ આ આયુર્વેદિક લાઇફ અપનાવશો તો જિંદગીમાં ક્યારેય દાઢમાં સળો નહીં થાય કે દાંતની અંદર દુખાવો નહીં થાય પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ